उपलेटा महानगरपालिका द्वारा तालुका શાળાનું રિનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મહત્વની વાત એ છે કે ચૂનવાણી પદ્ધતિથી ગોળ, અડદ, ગુંદ અને મેથી જેવી નેચરલ વસ્તુઓનું કેમિકલ બોન્ડિંગ કરી આ રિનોવેશન કરાઈ રહ્યું છે। ઉપલેટામાં ગોંડલ સ્ટેટ વખતની સર ભગવતસિંહજી બાપુએ બનાવેલ નગરપાલિકા સંચાલિત તાલુકા શાળાનું ભવ્ય રિનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। वर्षो पहला बापूए बनावेल आ हेरिटेज बांधकाम नी जे चूनवाणी पद्धति रही हती तेज प्रमाणे शाळानुं हेरिटेज रिनोवेशन करवामां आवी रह्युं छे। गोंडलना सर ભગવતસિંહજી બાપુએ वर्षो पहला सीमेंट वगर बांधकाम माटे जे पद्धति वापरी हती तेज रीते अत्यारे बॉन्डिंग केमिकल द्वारा जूनी पद्धति प्रमाणे काम करवामां आवशे। आ बॉन्डिंग केमिकल देशी पद्धतिथी बनावशे, जेमां गोळ, अड़द, गूंद, मेथी जेवी नेचरल वस्तुओं ने उकाड़ी रेती और चूना साथे मिक्स करवामां आवशे अने आ तमाम प्रोसेस थया बाद तेनो प्लास्टर में उपयोग करवामां आवशे। हूँ भावेश सुवा, प्रमुख नगर प्राथमिक शिक्षक संघ उपलेटा नगरपालिका द्वारा जे ભગવતસિંહજી બાપુની एक धरोहर रूपी तालुका शाळाना बिल्डिंगनू जे रिनोवेशननू काम करेल छे एमने हूँ धन्यवाद ने पात्र गणु छू। आ मैं आज आ बिल्डिंग की मुलाकात लीधी तो मैंने ख्याल आयो कि खरेखर योग्य समय अने योग्य टाइमे आ रिनोवेशन काम मंजूर करेल छे। तमे जो जोई शको छो आमां केवड़ी केवड़ी स्टीचो छे, जे मोटी मोटी तिराड़ो पड़ेली छे, ए तिराड़ में नानी तिराड़ होय त्यां स्टीच एल भाई एसएस ना सड़िया द्वारा स्टीच लेवामां आवे छे अने हेलिकॉन पद्धतिथी हेलिकॉन नामनुं केमिकल पद्धतिथी एने स्टीच ने पूरवामां आवे छे सड़ियों नाखीने। अने ए सीवाय गोड़ पाणीनुं जे एक प्रोसेस करीने एक तैयार करवामां आवे छे अने चूनो रहती अने हेरिटेज पद्धतिथी एनुं रिनोवेशन करवामां आवे छे। आप जोई रह्या छो आ बिल्डिंगनी अंदर जे जूनुं बिल्डिंग हतुं जे मूळ स्थितिमां हतुं एज स्थितिमां उपलेटानी एक शानमां वधारो थशे। नगरपालिकाना प्रमुख अने नगरपालिकानी समग्र टीमने અભિનંદન આપું છું। ગોહિલ રચિત, હાલ ઉપલેટા તાલુકા સ્કૂલનું જે કામ રિનોવેશનનું ચાલી રહ્યું છે તેમાં હું એન્જિનિયરિંગ તરીકે એક ત્યાં ભાગ ભજવું છું। હાલમાં જે અત્યારે કામ ચાલી રહ્યું છે એમાં જે જૂનું પ્લાસ્ટર હતું લાઈમ પ્લાસ્ટર એ જ રીતે અમે અત્યારે સેમ ટુ સેમ એ જ પ્રોસિજર એને ફોલો કરીને અત્યારે લાઈમ પ્લાસ્ટર કરી રહ્યા છીએ। ત્યારબાદ ઘણું બધું રિસ્ટોરેશનનું કામ છે, જેમ કે લાકડાનું કામ છે, ત્યારબાદ ઉપર જે રૂફ છે એ રૂફનું પણ કામ ચાલુ છે અને ત્યારબાદ આગળ હવે જે પણ કામ પેન્ડિંગ મતલબમાં જે કાંઈ પણ કામ થશે એ હજી જૂની રીતે મતલબમાં હેરિટેજ જે કહેવાય એ રીતે, જેમ કે પથ્થરનું કામ છે એ થોડા સમયગાળામાં ચાલુ થવાનું છે। જે બહારની સાઈડના પથ્થર ડેમેજ છે અથવા તો જૂની જે આ ભૂકંપના લીધે જે આમાં ક્રેક આવેલ છે એ ક્રેક ફિલિંગ અમે કરેલ છે, જે હેલિફિક્સ દ્વારા કરી છે। અને બહારની સાઈડના જે પથ્થરનું કામ છે એમાં જે પથ્થર તૂટેલા હોય અથવા તો જેને ડેમેજ થયું છે એ પણ અમે રિસ્ટોર કરવાના છીએ। આપ જે પ્લાસ્ટર કરો છો તેની અંદર શું શું વસ્તુ ઉપયોગ લેવામાં આવે છે? એમાં મેઇન તો જે છે ચૂનાનું પ્લાસ્ટર કરી છે, એટલે ચૂનો છે, રેતી છે અને જે ગોળ પાણીની પ્રોસિજર કીધી એનો જ ઉપયોગ કરીને અમે હેરિટેજ જે પ્લાસ્ટર કહેવાય જૂના જમાનાનું જે રીતે થતું ચૂના ચક્કીમાં એ રીતે અમે પ્લાસ્ટર કરીએ છીએ। એમાં શું શું ઉપયોગ લેવામાં આવે છે જે ઉકાળો કરો છો તે? તમે જે ગોળ પાણી હોય છે એમાં આપણે ગુંદ છે, મેથી છે અને અડદની દાળ અથવા તો અડદ અને ગોળ એનો પાણીને ઉકાળીને એનો બોન્ડિંગ કેમિકલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। કેટલા દિવસ ઉકાળવામાં આવે છે? કમસે કમ 24 કલાક સુધીનો ટાઈમ ઉકાળવા માટે લાગે છે, જ્યાં સુધી બોન્ડ ના આવે ત્યાં સુધી। નગરપાલિકા દ્વારા ગોંડલના રાજવી સર ભગવતસિંહજીની ભેટ એવી આ વર્ષે જૂની હેરિટેજ શાળાનું રિનોવેશન અંદાજે 6.5 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે, જેથી ગોંડલ રાજવીની જૂની યાદ કાયમ રહે અને ફરી એકવાર હેરિટેજ શાળા ઝગમગી ઉઠે એ રીતે આ રિનોવેશન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।